વાપી હાઈવે રોડની પેલી પોન હોટેલ પાસેથી વલસાડ જિલ્લા એસઓજી પોલીસે મહારાષ્ટ્રના પુણામાં ખંડણી વસૂલવાના ઈરાદે એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરી ટ્રાવેલ્સમાં રાજસ્થાન લઈ જવાયેલા કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક શૂટરને ઝડપી પાડ્યો હતો. જિલ્લા એસઓજી પોલીસના હાથે પકડાયેલ સમ લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે જે વ્યક્તિ પાસે ખંડણી લેવાની હોય તેના પર ફાયરિંગ કરી ચૂક્યો છે, જેમાં ત્રણ ગુનામાં પકડાયા બાદ બે ગુનામાં વોન્ટેડ હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપ સિંહ ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પકડાયેલ શૂટર અભિષેક ઉર્ફે સોનુ દિલીપ કોળી લોરેન્સ બિશ્નોઈ સોપુ ગેંગનો શૂટર છે, જેઓ ખંડણી માટે ફાયરિંગ કરવા સહિતના ક્રાઇમ માટે કુખ્યાત છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનું લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, વિરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણા નામના ત્રણ કુખ્યાત આરોપીઓ સંચાલન કરે છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ હાલ તિહાર જેલમાં સજા કાપી રહ્યો છે. ગોલ્ડી બ્રાર વોન્ટેડ હોય કેનેડામાં રહે છે, જ્યારે કાલા રાણા ઇન્ટરપોલની મદદથી થાઇલેન્ડની જેલમાં છે. તેઓ વર્ચ્યુઅલ કોલ કરી ગેંગના અન્ય ત્રણ સભ્યો આશીષ બિશ્નોઈ, દિનેશ બિશ્નોઈ અને અમિત બવાનાને સૂચના આપી તેમની સૂચનાને આધારે અભિષેક જેવા શૂટરો પાસે મોટા ઉદ્યોગપતિઓ નેતાઓ પર ફાયરિંગ કરાવી ડરાવી ધમકાવી કરોડોની ખંડણી ઉઘરાવી છે. જિલ્લા એસઓજીના હાથે પકડાયેલ શૂટર અભિષેક ઉર્ફે સોનુ દિલીપ કોળીએ બે દિવસ પૂર્વે મહારાષ્ટ્રના પુનામાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ટ્રાવેલ્સમાં બેસી રાજસ્થાન તરફ ભાગવાની ફિરાકમાં હતો. ત્યારે વલસાડ એસઓજી પોલીસે તેને વાપી પેપિલોન હોટેલ નજીક આ ટ્રાવેલ્સમાંથી દબોચી લઈ તેની પાસેથી પિસ્તોલ, બે મેગેઝીન, પાંચ જૂતા કારતૂસ કબજે કરી વાપી જેડીસી પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપી જ્યારે જુએનએલ હતો ત્યારથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ આનો પોતાના ખરાબ કામો માટે થઈને ઉપયોગ કરતા હતા. આ આરોપી રાયસીનગર રાજસ્થાનમાં રાકેશ ખટીક એના ઉપર ફાયરિંગ અને ખંડણી, 1 કરોડની ખંડણી મેળવેલી હતી. ત્યારબાદ શુભમ ગુપ્તા ગંગાનગર રાજસ્થાન, એમાં પણ સેમ રેકી કરી ફાયરિંગ કરી 1 કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી. ત્યારબાદ ઇન્દ્ર હનુમાનગઢના ઇન્દ્ર નામના વ્યક્તિ પાસેથી આ લોકોએ ફાયરિંગ કરી 2 કરોડની ખંડણી માગી હતી, જેમાંથી 1 કરોડની ખંડણી મેળવેલી હતી. આ તમામ ગુનામાં અભિષેક નામનો જે પકડાયેલો આરોપી છે એને 15% લેખે એના કમિશન આપવામાં આવતું હતું. એ સિવાય બિકાનેરમાં દીપક પારેખ નામના ઉદ્યોગપતિ અને ભાજપના નેતા છે, એમની પાસેથી 50 લાખની ખંડણી માગવામાં આવેલી હતી. એ ગુનામાં આ આરોપી વોન્ટેડ છે, જેની આજે ધરપકડ કરવામાં આવેલી છે. અને 2 દિવસ પહેલાં પુણેમાં રાયોટિંગ વિથ એટેમ્પ્ટ ટુ મર્ડર 307, જેમાં આરોપીએ ફાયરિંગ કર્યું હતું અને સામે એક વ્યક્તિના હાથમાં ગોળી વાગેલી છે, એ ગુનામાં પણ આ આરોપી વોન્ટેડ હતો. આમ 2 ગુનામાં વોન્ટેડ છે, એમાં ધરપકડ થઈ છે અને અગાઉ 3 એક્સટોર્શનના ગુનામાં પકડાયેલો છે. આ સમગ્ર નેટવર્ક મેં જેમ જણાવ્યું તેમ વર્ચ્યુઅલ કોલિંગના માધ્યમથી ચાલતું હતું. જેલમાં બેઠા બેઠા બિશ્નોઈ, કેનેડામાં બેઠા ગોલ્ડી બ્રાર આ નેટવર્ક ચલાવતા હતા. એના મુખ્ય માણસો આશીષ બિશ્નોઈ, દિનેશ બિશ્નોઈ અને અમિત ભવાના, આ લોકો આ શૂટરોને કામ સોંપતા હતા અને જે પ્રમાણે આ શૂટરો કામ પાર પાડતા હતા. આરોપીના જે અગાઉના 3 ગુના દાખલ થયેલા, એ 3 ગુના સમયે આરોપી જે છે જુએનાઇલ હતા અને એમના જણાવ્યા મુજબ આ ગેંગમાં મોટાભાગના જુએનાઇલ છોકરાઓને રાખવામાં આવે છે, જેથી કાયદાનો લાભ આરોપીઓ મેળવી શકે. હાલમાં આરોપીના 18 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 18 વર્ષ ઉપર 1 મહિના 2 મહિના જેવો સમય થયો છે, માટે હવે તે મેજર થયા છે. પણ આ ગેંગની મોડસ ઓપરેન્ડાઈ જોઈએ તો જુએનાઇલ છોકરાઓને ગેરમાર્ગે દોરી અને એનો ગુનાના કામે દુરુપયોગ કરનારી આ ગેંગ છે. બંદૂકને એની કિંમત જોવા જાવ તો આશરે રાઉન્ડ અને બધું ગણી 20-25 હજાર રૂપિયાનો મુદ્દામાલ ગણી શકાય. આરોપીઓ ગુજરાતમાં ક્યારેય કોઈ ક્રાઇમ કરેલું નથી કે ગુજરાતમાં ક્રાઇમ કરવાનો હેતુ નહોતો, પણ પુણેથી જે ક્રાઇમ કર્યો પછી એ ભાગી અને રાજસ્થાન જવાની ફિરાકમાં હતા. એ દરમિયાન વાપી જીઆઈડીસી વિસ્તારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે.